ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ દિવસથી જે ઘરમાં પાણી પાણી ભરાઈ ચૂક્યા છે અને હવે લોકો કહી રહ્યા છે રોકાય તો સારું આ બધાની વચ્ચે હવે આગળ આવનારા સમયમાં કેવું રહેશે વાતાવરણ તેની વાત કરી રહ્યા છે આ ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખની વાત કરવામાં આવે તો અત્યારે ઓગણત્રીસ તારીખે જોવા જાય તો કચ્છ ઉપર અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે નલિયા લખપત ભાડલી માંડવી ગાંધીધામ અને નીચે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારો જામનગર સલાય અને દ્વારકા આ એવા વિસ્તારો હશે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ આજના દિવસ પૂરતો આવી શકે છે જો આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં હાલ જે છે અમદાવાદ વિરમગામ ધોડકા પાલનપુર છે હિંમતનગર છે રાધનપુર છે આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ આજના દિવસ પૂરતો પડી શકે છે એટલે કે ઓગણત્રીસ તારીખની વાત કરી રહ્યો છું અત્યારે અમદાવાદમાં જ્યારે હું શૂટ પણ કરી રહ્યું છું ત્યારે પણ આજે અમદાવાદમાં સારો એવો વરસાદ સવારના સમય બાદ પણ આવ્યો છે અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરી લીધી કચ્છની વાત કરી લીધી અને આની સાથે સાથે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ જો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હાલ પણ ભારે વરસાદની અને સામાન્યથી ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે ખાસ કરીને જંબુસર છે દહેજ છે એની સાથે સાથે સુરત છે વલસાડ છે આ બધા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે આ તો વાત ઓગણત્રીસ તારીખની ત્રીસ તારીખે જોઈ લઈએ ત્રીસ તારીખે શું સ્થિતિ ઉદ્ભવી રહી છે ત્રીસ તારીખે સ્થિતિની વાત કરીએ તો ત્રીસ તારીખે ખાસ કરીને જે વાતાવરણ બન્યું હતું એ ત્રીસ તારીખ આપણે એક આખો પ્લેમાં મૂકી દઈશું કારણ કે આખે આખું જે સિસ્ટમ છે ને આગળ વધીને પાકિસ્તાન તરફ ફટાઇ જશે આપણે શાંતિથી જોઈએ કે કેવી રીતના આગળ વધતી જાય છે પાકિસ્તાન તરફ ફટાઈ જશે અને પાકિસ્તાન તરફ આ બધી સિસ્ટમ આગળના સમયમાં વધશે પરંતુ એનો મતલબ એમ નથી થયો કે ત્રીસ તારીખે વરસાદ નહીં આવે ત્રીસ તારીખે વરસાદ ચોક્કસથી આવશે ત્રીસ તારીખને આપણે સ્ટોપ કરીને જોઈએ કે ત્રીસ તારીખે આ કયા વિસ્તારોમાં વરસાદ આવશે ત્રીસ તારીખે જો માનવામાં આવે તો ત્રીસ તારીખે જે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી શકે છે હવે જોઈ તારીખે શું સ્થિતિ બની રહી છે એકત્રીસ તારીખની વાત કરીએ તો એકત્રીસ તારીખે જે છે ફરી એકવાર નવી સિસ્ટમની આગાહી હાલ જે છે આપણે મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ તરફ આપણે જોવા મળી રહી છે નીચેથી આવી રહી છે ધીરે 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 એ સિસ્ટમની અસર કદાચ આવનારા થોડાક સમય બાદ એની અસર થશે પરંતુ અત્યારે જે સિસ્ટમ થઈ રહી છે એની સીધી અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સુરતમાં થવાની શક્યતાઓ એકત્રીસ તારીખે થોડીક છે એટલે કે એકત્રીસ તારીખે ટૂંકમાં જ કહીએ ને તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને છૂટો છવાયો વરસાદથી લઈને થોડો સામાન્ય વરસાદ પડી શકે છે એક તારીખની વાત કરી લઈએ એક સપ્ટેમ્બર એક સપ્ટેમ્બર મહત્ત્વનું આ રહ્યું છે એક સપ્ટેમ્બરે જોવા જઈએ તો એક સપ્ટેમ્બરે ખાસ કરીને આપણે દક્ષિણ ગુજરાતને ઝૂમ કરીને જોઈ લઈએ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો આપણને સુરત છે વલસાડ છે નંદુપુર છે વડોદરા છે અમદાવાદ છે મહેસાણા પાલનપુર ડુંગરપુર એટલે કે ઇન્સ્ટોટ જે છે એ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ માત્ર ને માત્ર છૂટો છવાયો વરસાદ પડશે બાકીના બધા જ વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ રહેશે તડકો કદાચ નીકળી શકે છે વાદળછાયું વાતાવરણ પણ બની શકે છે બે તારીખે જોઈ લઈએ બે તારીખે શું સિચ્યુએશન છે બે તારીખની આસપાસ જોઈએ તો બે તારીખે જે છે એ ખાસ કરીને જે સિસ્ટમ આગળ વધી રહી છે એટલે કે અત્યારે તમને મધ્યપ્રદેશ તરફ એક ભોપાલ સાઈડ એક સિસ્ટમ તમને દેખાતી હશે એ ધીરે ધીરે આગળ વધવાની છે એની સીધી અસર અમદાવાદ વડોદરા મહેસાણા પાલનપુર ડુંગરપુર દાહોદ બરવાની ના આ બધા જ વિસ્તાર એવા હશે કે જ્યાં એની સીધી અસર થશે અને ભારે વરસાદ ફરી એકવાર અમદાવાદમાં બે તારીખે આવી શકે છે એટલે કે બે તારીખ નોંધી લેજો બે તારીખે ફરી એકવાર મધ્ય ગુજરાતમાં વરસાદ આવી શકે છે ખાસ કરીને મહેસાણા અમદાવાદ ખાસ મહત્ત્વના રહેશે વડોદરા મહત્વના રહેશે દાહોદ વડોદરામાં ફરી એકવાર ભારે વરસાદ આવી શકે છે આ વખતેની જે સિચ્યુએશન વડોદરાએ જોઈ છે એ બે હજાર પાંચના વરસાદ વખતે પણ નથી જોઈને અને બે પંદરના વરસાદ વખતે પણ નથી જોઈ એવી ખરાબ સિચ્યુએશન આ વખતે વડોદરાએ જોયેલી છે ત્રણ તારીખે છેલ્લી એક જોઈ લે ત્રણ તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ આવી શકે છે ત્રણ તારીખે ખાસ કરીને દેખાઈ શકે છે કે ફરી એકવાર ગુજરાત ઉપર એક સિસ્ટમ આવી પહોંચશે એટલે કે ત્રણ તારીખ મહત્વની રહેશે ત્રણ તારીખે અમદાવાદ થાન ભાવનગર વડોદરા મહેસાણા પાલનપુર ડુંગરપુર ઉપર બનાસકાંઠા સાબરકાંઠા આખો વિસ્તાર કવર કરી લેશે અને સુરતની આસપાસ જે છે એ ખાસ કરીને આ સિસ્ટમ આગળ વધશે અને કદાચ ત્યાં પણ ભારેથી ભારે વરસાદ અત્યારે જેવી રીતના સિચ્યુએશન બની છે સૌરાષ્ટ્ર માટે તેવી સિચ્યુએશન ત્યાં આગળના સમયમાં બની શકે છે

ઉપર મોરબી આ બધા જ વિસ્તારમાં ખાસ કરીને કચ્છમાં ગાંધીધામ આ બધા જ વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ આવી શકે છે એટલે કે ત્રણ તારીખથી ફરી એકવાર સિસ્ટમમાં આગળ વધી રહી છે અને એની સીધી અસર આવનારા સમયમાં તારીખ બાદ જે છે એ ફરી એકવાર સિસ્ટમની અસર ગુજરાતમાં વર્તાઈ જશે અને આવનારા સમયમાં ફરી એકવાર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ આવી શકે છે એટલે કે અત્યારે ઓગણત્રીસ ત્રીસ તારીખ મહત્વના રહેશે પરંતુ બાદમાં એકત્રીસ એક અને બે તારીખ સુધી શાંતિ અને ફરી એકવાર વરસાદનું જોર આપણને જોવા મળશે આવા વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે જેથી એમને પણ આગળના સમયમાં વેધન અપડેટ મળતા રહે આવા જ વેદન લગતા અપડેટ જોવા માટે વી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી નાખજો